જેતપુરના પ્રદૂષણ માફિયાઓ બેફામ બન્યા છે. ભાદર નદીને પ્રદૂષિત કર્યા બાદ છાપરવાડી નદી બની પ્રદૂષિત, જેને લઈને તાલુકાના ખેડૂતો રોષે ભરાયા છે અને પ્રદૂષણ માફિયા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા અને પ્રદૂષિત પાણી બંધ કરવાની માંગ કરી હતી ને ઉગ્ર આંદોલનની ચીમકી પણ આપી હતી. જેતપુરના સાડી કારખાનાઓ દ્વારા પ્રદૂષિત પાણીને લઈને વારંવાર વિવાદમાં આવ્યો છે અને જેતપુરના પ્રદૂષણ માફિયાઓ બેફામ બન્યા છે. આ પ્રદૂષણના માફિયાઓએ જેતપુરની ભાદર નદીને કેમિકલ અને કલરથી પ્રદૂષિત કરી નાખી છે અને હવે આ માફિયાઓનું પ્રદૂષણ છાપરવાડી નદીમાં પહોંચ્યું છે અને છાપરવાડી નદીને પણ પ્રદૂષિત કરી રહ્યા છે. આ પ્રદૂષણથી છાપરવાડી નદી ઉપર આવેલ ચેક ડેમો લાલ થઈ ગયા છે. એવું લાગે છે કે કોઈ લોહીનું તળાવ ભર્યું હોય, જેને લઈને જેતપુર તાલુકાના પ્રેમગઢ લુણાગરા લુણાગરી ગામના ખેડૂતો આજે રોષે ભરાયા હતા અને પ્રદૂષણ માફિયાઓ વિરુદ્ધ પ્રદૂષિત થયેલ ચેક ડેમ અને પ્રદૂષિત નદી ઉપર સૂત્રોચ્ચાર કર્યા હતા. પ્રદૂષણ માફિયાઓ હાય હાય અને લાલ પાણી અને પ્રદૂષિત પાણી બંધ કરવાની માંગણી કરી હતી. ચેક ડેમો અને નદીને પ્રદૂષણના લાલ પાણીથી રક્ત રંજિત કરી ચૂકેલા માફિયાઓ વિરુદ્ધ અવારનવાર આવેદન રજૂઆતો અને આંદોલનો થયા છે. આમ છતાં તેઓ દ્વારા કરવામાં આવતું પ્રદૂષણ અટકતું નથી. આ પ્રદૂષણથી ખેડૂતોની જમીન બંજર થઈ રહી છે અને જમીનમાં પાક ઉગતા નથી. સાથે જ આ પાણી જમીનમાં ઉતરતા ભૂગર્ભ જળ પણ પ્રદૂષિત થઈ રહ્યા છે, જે અહીંના લોકોના સ્વાસ્થ્ય ઉપર પણ અસર પડે છે. જો આ પ્રદૂષણ નહીં અટકે તો ઉગ્ર આંદોલનની ચીમકી ખેડૂતો દ્વારા ઉચ્ચારવામાં આવી હતી. આવનાર ભવિષ્ય માટે પ્રદૂષણને અટકાવવું તે ખૂબ જ જરૂરી છે. જો આ જ પરિસ્થિતિ રહી તો જેતપુર અને આસપાસના લોકો અને ખેતીની જમીન બરબાદ થઈ જશે. સરકાર તાત્કાલિક પગલાં લઈને પ્રદૂષણ અટકાવે તે જરૂરી છે. આ અમારું પ્રેમગઢ ગામ છે, એની બાજુમાં છાપરવાડી નદી પસાર થાય છે, જેમાં જેતપુરના ડેન્કના કારખાનાઓ છે અને અહીંયા આગળ ઘાટ ચાલે છે, તેનું પ્રદૂષિત પાણી આવે છે. આ પાણી ખરાબ હોવાથી અમારી જમીનોમાં અત્યારે આ પાણીનું પ્રદૂષણના હિસાબે પાક ફેલ થયેલ છે અને આગળ શિયાળો પાક પણ નહીં થઈ શકે. અને આ ચોમાસુનો મારતો હતો તે તો બધાને ખબર જ છે. જો આ વહેલી તકે આ પ્રદૂષિત પાણી બંધ કરવામાં નહીં આવે તો અમે લોકો ઉગ્ર આંદોલન કરીશું. અને આ પાણી છે એ ક્યાંથી આવે છે અને કેવી રીતના આવે છે? આ પાણી છે તે અહીંયા જેતપુરના આગળના કારખાનામાંથી આવે છે અને ઘાટ ચાલુ છે તેમાંથી પણ આવે છે. જે આ બંધ થાય તો અમારા પાકને અને અમારું આ પ્રદૂષિત પાણી છે તે અમારા નવા પાક લઈ શકાય તે માટે આ પ્રદૂષિત પાણી બંધ કરવા વિનંતી. તમે જુઓ છો કે જે અમારી આ છાપરવાડી નદી છે કે આજે સરસ મજાનું જે અમૃત જેવું નીર જતું હતું એમાં આ લોકોએ આજે જે ઝેર છે તે ઝેર આજે છોડ્યું છે. આપ જોઈ રહ્યા છો કે આ મૂંગા પશુ પણ તે પીવાને લાયક આ પાણી નથી, આટલું તે લોકો આ ઝેરી કેમિકલયુક્ત પાણી છોડી રહ્યા છે. અમે ઘણી વખત રજૂઆતો પણ કરેલી છે, કેટલા વખત એની પાસે જઈએલા છે, છતાં પ્રદૂષણ બોર્ડમાં જાય તો અમુક સમય તે બંધ રહે અને ફરીવાર તે લોકોના પાછલા દરવાજાથી આ બધું જે છે તે ચાલતું રહેલું છે. આજે આપને ખબર છે કે આ કોરોના છે, આટલો વરસાદ પડ્યો 100-100 ઇંચ, તે તો કુદરત પાસે તો માનવી લાચાર છે, પણ છતાં જે આ લોકો છે આવું ભગવાને વરસાવ્યું ને આ લોકો પાછળથી આવું કેમિકલયુક્ત પાણી છોડી અને અમારી જે જમીન છે એ આજ વાંજણી થઈ ગઈ છે. જે જમીનમાં આજે અમે વાવી છીએ તેટલું માન નિર્માણ થાય છે. અમારા આજીવિકાનો પ્રશ્ન તો ત્યાં રહ્યો, પણ અમે જે આજે વાવી છીએ તેનો અમને ખર્ચ પણ મળતો નથી અને અમારી આજીવિકાનો પ્રશ્ન છે. અમે કેટલી વખત રજૂઆતો કરી કે ભાઈ આ બેફામ બનેલા જે આ લોકો છે કે આજે આપને ખબર છે કે કેટલા એને રજૂઆતો કરેલી છે અને પાછલા દરવાજાથી અમુક સમય ઘાટ બંધ થઈ જાય તો ફરીવાર થોડોક સમય થાય પાછલા દરવાજાથી બધું પાછું હતું એવું થાય અને પાછું કેમિકલવાળું પાણી છે તે નદીમાં છોડવામાં આવે છે. સુરેશ ભાલિયાનો રિપોર્ટ, જેતપુર.